हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन। इन अर्लियर लेक्चर वी आर स्टार्टेड अ न्यू जीनस। जीनस नेम इज सर्गासन, राइट? सो वी आर लर्नड अबाउट जनरल कैरेक्टरिस्टिक्स ऑफ सर्गासन। इन जनरल कैरेक्टरिस्टिक्स we are discussed occurrence of sargassum, classification of sargassum with reason, morphological characteristics of sargassum, right? So in this lecture we are discussed about internal structure of sargassum. આપણે આગળના લેક્ચરની અંદર જે મોર્ફોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ વિશે સ્ટડી કર્યું છે, એવી રીતના આ લેક્ચરની અંદર આપણે ઓનલી ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે સર્ગાશમનું જોવાના છીએ. તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે શું બધાને ખબર છે? જેને બોટાનિકલ લેંગ્વેજની અંદર એનાટોમિકલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તો આ જે ટોપિકનું નામ છે એને ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સર્ગાશમ પણ કહેવામાં આવે છે, અથવા એનાટોમી ઓફ સર્ગાશમ. હવે એનાટોમી આપણે જ્યારે કરતા હોઈએ છીએ કોઈ પણ પ્લાન્ટ્સની, તો એની અંદર આપણે નોર્મલી ટુ ટાઈપ્સ ઓફ ડિસેક્શન જે કરતા હોઈએ છીએ. તેમાંથી નોર્મલી ટ્રાન્સવર્ડ સેક્શન્સ લઈને આપણે માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરવાનું હોય છે, અને આ જે આપણે એનાટોમી જોવાના છે એ જ આપણે પ્રેક્ટિકલ્સ પણ કરવાના હોય છે. તો ટ્રાન્સવર્સ સેક્શન્સ એટલે કે આડો છેદ, આ વર્ડ તમે 11-12 ની અંદર ભણી ગયા છો. એન્ડ લોન્જિટ્યુડનલ સેક્શન્સ, ધેટ મીન્સ ઊભો છેદ. હવે લોન્જિટ્યુડનલ સેક્શન જે નોર્મલી પ્રેક્ટિકલ્સમાં લેવામાં આવતું હોય, પણ એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓબ્ઝર્વેશન જ્યારે આપણે જોવું હોય, એટલે કે તમારે ઝાયલમ્સ એન્ડ ફ્લોએમ્સની એરેન્જમેન્ટ છે એ પર્ટિક્યુલર જોવી હોય, ત્યારે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. બાકી મોસ્ટલી ટ્રાન્સવર્સ સેક્શનની મદદથી આપણે કોઈ પણ પ્લાન્ટ છે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ સ્ટડી કરતા હોઈએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે સર્ગાશમના જે પાર્ટ છે, કયા કયા પાર્ટ છે, એ હવે આપણે વન બાય વન જોઈએ કે કયા પાર્ટ્સની એનાટોમી છે એ કેવી દેખાય છે, એની અંદર કેટલા પ્રકારના લેયર હોય છે. હવે જ્યારે નોર્મલ એનાટોમીની વાત કરીએ, તમે આડો છેદ 11-12 સાયન્સની અંદર ઓલરેડી ભણી ગયા છો, તો તમને નોર્મલી એક એનાટોમિકલ જે સ્ટ્રક્ચર જે છે હાયર પ્લાન્ટની અંદર, એના વિશે થોડી આપણે વાત કરીએ કે આલ્ગે, ફંજાઈ એન્ડ બ્રાયોફાઇટ. સો એ ત્રણે ત્રણ જે ડિવિઝનના નામ મેં લીધા, આલ્ગે ઇઝ અ ડિવિઝન્સ બીકોઝ આલ્ગે, ફંજાઈ એન્ડ બ્રાયોફાઇટ્સ બિલોંગ્સ ઇન ટુ પ્લાન્ટ કિંગડમ, રાઈટ? આપણે બોટની ભણીએ છીએ તો પ્લાન્ટ કિંગડમની અંદર આવશે, અને એની અંદર જે ડિવિઝન છે એ ટોટલ 6 છે, એ આપણે બધાને આઈડિયા છે. તો એમાંથી બે પ્રકાર અલગ અલગ પડે છે, જેમાં લોઅર પ્લાન્ટ્સ એન્ડ ધ હાયર પ્લાન્ટ્સ હોય છે, રાઈટ? તો લોઅર પ્લાન્ટ્સમાં કયા કયા પ્લાન્ટ્સ આવે છે અને હાયર પ્લાન્ટ્સની અંદર કયા કયા પ્લાન્ટ આવે છે, તો એની વાત કરીએ. તો જે આલ્ગે, ફંજાઈ એન્ડ ધ બ્રાયોફાઇટ્સ, ધીસ થ્રી ડિવિઝન્સ આર ઇન્ક્લુડિંગ ઇન ધ લોઅર પ્લાન્ટ્સ, રાઈટ? તો આ ત્રણે ત્રણ ડિવિઝનના જેટલા પણ મેમ્બર છે એને લોઅર પ્લાન્ટ્સની અંદર ગણવામાં આવે છે. એન્ડ ટેરિડોફાઇટ, જિમ્નોસ્પર્મ એન્ડ એન્જિયોસ્પર્મ, ધીઝ આર ધ હાયર પ્લાન્ટ્સ. તો હાયર પ્લાન્ટ્સની એનાટોમી જે આપણે બધાએ ઓબ્ઝર્વ કરેલી હોય છે, જેના વિશે આપણે ઓલરેડી 11-12 સાયન્સની અંદર આવતું હતું, એટલે તમને ખ્યાલ હશે કે આઉટર લેયર ઇઝ એપિડર્મિસ, જે સિંગલ લેયર હોય છે. ધેન 2 to 4 લેયર્સ હાઇપોડર્મિસ. હવે હાઇપોડર્મિસના કેસમાં એવું છે કે સ્ટેમની અંદર ક્યારેક હોય છે, ક્યારેક રૂટની અંદર નથી હોતું, તો ડિફરન્ટ જીનસ, ડિફરન્ટ સ્પીસીસ ઉપર એ ડિપેન્ડ હોય છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ હાયર પ્લાન્ટ્સની વાત કરીએ છીએ. જો હાયર પ્લાન્ટ્સની તમને લોકોને યાદ હોય તો એના આધારે તમે લોઅર પ્લાન્ટની જે એનાટોમી છે એ ઇઝીલી તમે યાદ રાખી શકશો, એટલા માટે હું આ હાયર પ્લાન્ટ્સની એનાટોમી ડિસ્કસ કરું છું.
So here first layer is epidermis, and this epidermis is a outer layer, right? And this is a single layer, and this epidermis is a thickened layer, a thick layer hoy che, right? Then below the hypodermis layer, right? Ena pachi nu koyu layer hoy che? Hypodermis. Normally this hypodermis layer 2 to 4 layer. Ketla layer hoy che? Normally 2 thi 4 jetla layer se jova મળે છે. દેન ધ વેરી બ્રોડ રિજિયન, એના પછી એકદમ મોટામાં મોટો રિજિયન આવે છે. એ રિજિયનની અંદર નિયર અબાઉટ તમને 6 થી 10 જેટલા લેયર સેલ્સના જોવા મળે છે. ધીસ લેયર નેમ ઇઝ અ કોર્ટેક્સ. શું નામ છે આનું? કોર્ટેક્સ. અને એના બીજા વર્ડની અંદર એને ગ્રાઉન્ડ ટિશ્યુ પણ કહેવામાં આવે છે, રાઈટ? તો આ બહારના લેયરની વાત થઈ. Then single layer of the endodermis, right? એને આપણે EN તરીકે ઓળખીએ છીએ બધા. Then single layer of the pericycles, જેને આપણે PC એવા નામ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને એની અંદર જે વાસ્ક્યુલર સિસ્ટમ છે એ આવેલી હોય છે. વાસ્ક્યુલર સિસ્ટમની અંદર ઝાયલમ અને ફ્લોએમ એવા બે કમ્પોનન્ટ્સ હોય છે, આપણને ખ્યાલ છે. ઝાયલમ છે એને આપણે જલવાહિની, અને જે ફ્લોએમ છે એને અન્નવાહિની તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો આ ઝાયલમ અને ફ્લોએમ છે એને આપણે એકચ્યુઅલી વાસ્ક્યુલર બંડલ્સ, વાસ્ક્યુલર સિસ્ટમ કહેવામાં આવે છે. અને વાસ્ક્યુલર સિસ્ટમ જે એરન શૈલી હોય, અને છેલ્લે વચમાં જે નાનકડો પાર્ટ વધતો હોય જેને આપણે પિથ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ જે વાત કરી એ નોર્મલ હાયર પ્લાન્ટ્સની એનાટોમીની મેં વાત કરી. હવે લોઅર પ્લાન્ટ્સ છે ને, તો એની અંદર મેઇન ડિફરન્સ ક્યાં આવે છે? તો આ જે વાસ્ક્યુલર સિસ્ટમ જે છે એ લોઅર પ્લાન્ટ્સની અંદર વેલ ડેવલપ હોતી નથી, જેના લીધે આવા કોઈ ઝાયલમ અને ફ્લોએમ એવા કોઈ કમ્પોનન્ટ, એવા કોઈ લેયર, કોઈ એવી રિંગ લોઅર પ્લાન્ટ્સની અંદર હશે નહીં. આ ઝાયલમ અને ફ્લોએમ જે ઓનલી પ્રેઝન્ટ ઇન ધ હાયર પ્લાન્ટ્સ, રાઈટ? તો લોઅર પ્લાન્ટ્સની એનાટોમી કેવા પ્રકારની છે એ હવે આપણે સમજીએ. આ બધાને હવે ખ્યાલ આવી ગયો હશે કે શું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી આર સીન અ મેઇન એક્સિસ ઓફ સર્ગાશમ. આપણે સર્ગાશમની મેઇન એક્સિસની વાત કરતા હતા, જે મેઇન જે બ્રાન્ચ આવતી હતી, મેઇન એક્સિસ, રાઈટ? કે એના ઉપરથી બધા જે લીફ છે, રાઈટ, એ બધા એમાંથી નીકળતા હોય છે. તો આ જે મેઇન એક્સિસ છે એનો ટ્રાન્સવર્સ સેક્શન જ્યારે આપણે લઈએ ત્યારે એ ત્રણ રિજિયનની અંદર ડિફરન્શિએટ થાય છે. સો ઇન ધ ટ્રાન્સવર્સ સેક્શન ધ મેઇન એક્સિસ આર ક્લિયરલી ડિસ્ટિંગ્યુશ ઇન ધ થ્રી લેયર્સ, રાઈટ? સો આઉટર મોસ્ટ લેયર ઇઝ મેરિસ્ટોડમ, મિડલ લેયર ઇઝ કોર્ટેક્સ, એન્ડ ધ ઇનર લેયર ઇઝ અ મેડ્યુલા, રાઈટ? આ હેન્ડ ડ્રો કરેલી છે, રાઈટ? ક્યાંયથી ઇમેજ છે એ ઉપાડેલી નથી. આ જ પ્રકારની ડ્રો છે આપણે કરવાની થતી હોય છે, રાઈટ? સો મિડલ પાર્ટ, ઇનર પાર્ટ ઇઝ અ મેડ્યુલા, મિડલ પાર્ટ ઇઝ અ કોર્ટેક્સ, એન્ડ ધ આઉટર રિજન ઇઝ અ મેરિસ્ટોડમ. ઓની અંદર એપિડર્મિસ હતું, રાઈટ? પણ લોઅર પ્લાન્ટ્સની અંદર જે બહારનું લેયર જે છે ધેટ્સ કોલ્ડ મેરિસ્ટોડમ, એને એપિડર્મિસ તરીકે ઓળખાતું નથી. એનું વર્ક ફંક્શન એપિડર્મિસ જેવું જોઈએ છે, પણ અહીંયા આપણે મેરિસ્ટોડમ છે એવો વર્ડ યુઝ કરવો પડે. કોર્ટેક્સની વાત તો આપણે થયેલી છે, અને અહીંયા જે મેડ્યુલા આપેલું છે, મેં વાત કરી હતી કે ઇન લોઅર પ્લાન્ટ્સ વાસ્ક્યુલર બંડલ્સ આર નોટ વેલ ડેવલપ. અહીંયા આપણે એવા કોઈ ઝાયલમ્સ અને ફ્લોએમ્સ જેવા ટિશ્યુ જોવા મળશે નહીં, એટલા માટે મેડ્યુલા જેવી રચના હોય છે. મેડ્યુલા નું જે વર્ક ફંક્શન છે એ સિમિલર ટુ ઝાયલમ્સ એન્ડ ફ્લોએમ્સ, રાઈટ? ઝાયલમ અને ફ્લોએમ નું વર્ક ફંક્શન શું હોય છે છોકરાઓ? ઝાયલમ અને જે ફ્લોએમ છે કન્ડક્ટિંગ ટિશ્યુ તરીકે ઓળખાય છે. કન્ડક્ટિંગ ટિશ્યુ એટલે શું? વોટર અને ફૂડનું ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરે છે, રાઈટ? હવે આપણે વન બાય વન એક એક લેયર વિશે ડિટેલ્સમાં વાત કરીએ. સો ફર્સ્ટ મેરિસ્ટોડમ. સો ધીસ મેરિસ્ટોડમ ઇઝ અ સિંગલ થીક આઉટર મોસ્ટ લેયર. મેં વાત કરી એપિડર્મિસ, એપિડર્મિસ હતી બહારની લેયર હતી, તો એવી રીતના જે ધીસ મેરિસ્ટોડમ ઇઝ અ વેરી થીક આઉટર મોસ્ટ લેયર એન્ડ ધીસ ઇઝ અ સિંગલ લેયર.
એન્ડ ઇટ ઇઝ મેડ ઓફ ધ કમ્પેક્ટલી અરેન્જમેન્ટ. કમ્પેક્ટલી અરેન્જ એટલે એકબીજાની સાથે સાથે એકદમ કમ્પેક્ટલી, હાર્ડલી જોઈન્ટ થયેલા હોય છે, એકદમ કડક, હાર્ડલી. વચમાં ક્યાંય બી તમને સ્પેસ જેવી કોઈ રચના, સ્પેસ જેવું કંઈ જોવા મળે નહીં. ધ સેલ્સ ઓફ ધીસ રિજિયન હેવિંગ ધ ક્લોરોપ્લાસ્ટ. અને મેરિસ્ટોડમ જે હોય છે એના સેલની અંદર ક્યાંક ક્યાંક ક્લોરોપ્લાસ્ટથી એમ્બેડેડ થયેલા હોય છે, રાઈટ? ધ મેરિસ્ટોડમ ફંક્શન એઝ અ પ્રોટેક્ટિવ લેયર્સ એન્ડ ધીસ સિમિલર વર્ક ફંક્શન ઓફ ધ એપીડર્મિસ. ઇટ ઇઝ મેડ અપ ઓફ ધ કમ્પેક્ટલી અરેન્જમેન્ટ વિચ આર ધ ડેન્સલી પેક્ડ વિથ ધ ક્રોમેટોફોર એન્ડ ધ ફ્યુકોઝન્સ. ક્રોમેટોફોર્સ ધેટ મીન્સ અ કલરફુલ કમ્પાઉન્ડ્સ, રાઈટ? ક્લોરોપ્લાસ્ટ છે ને એ ક્રોમેટોફોર્સની અંદર જ આવે, કારણ કે ક્લોરોપ્લાસ્ટ એ કેવું છે, ગ્રીન કલરનું હોય છે, રાઈટ? તો એને ક્રોમેટોફોર જ કહેવામાં આવે છે. તો એ ક્રોમેટોફોર્સ અને ફ્યુકોઝન્સ આ બંને છે એ આ બહારનું જે લેયર છે મેરિસ્ટોડમ એની અંદર એમ્બેડેડ થયેલા હોય છે. ફ્યુકોઝન ઇઝ અ રિઝર્વ ફૂડ મટીરિયલ, રાઈટ? આની અંદર જે રિઝર્વ ફૂડ મટીરિયલ જે સ્ટોર થવાનું છે, રાઈટ, એ કેવા ફોર્મની અંદર છે, ફ્યુકોઝન્સ, રાઈટ? એન્ડ ઇન ધ મેચ્યોર પાર્ટ ઓફ ધ એક્સિસ ધ મેરિસ્ટોડમ ઇઝ અ કવર્ડ વિથ અ થીન લેયર ઓફ ધ મિસિલેજિનસ ક્યુટિકલ. જ્યારે સર્ગાશમની મેઇન એક્સિસ એ મેચ્યોર થઈ જાય છે, રાઈટ, તો મેચ્યોર જ્યારે થશે ને ત્યારે આ મેરિસ્ટોડમની આજુબાજુ એક ક્યુટિકલ જેમ હોય છે ને એવી જ રીતના મ્યુસિલેજિનસનું એક લેયર આવી જતું હોય છે અહીંયા, રાઈટ? એટલે ઉપરની બાજુ, આ જે મેં લાલ કલરથી અત્યારે કર્યું ને એ, જેના લીધે શું થાય, ઘણા બધા ફાયદા હોય છે. આ ક્યુટિકલ્સ જે લેયર બનતું હોય ને એના, કે વોટર ઇવોપરેટ જે થતું હોય છે પ્લાન્ટ્સની અંદર એ પણ ઓછું થાય છે, રાઈટ? ઇઝીલી જે આ વોલ હોય છે એ બ્રેક થતી નથી, થોડીક ડિફિકલ્ટ થઈ જાય છે, રાઈટ? કારણ કે આ એકદમ સ્ટીકી મટીરિયલ્સ હોય છે. મ્યુસિલેજિનસ ક્યુટિકલ્સ બનતું હોય ને આ એકદમ ચીકણું, એકદમ મતલબ આપણે ચીકણું એવો પદાર્થ છે એ તમે સમજી શકો, એકદમ વિસ્કસ ટાઈપનું આ મટીરિયલ્સ હોય છે, જેના લીધે આ પ્રોટેક્ટિવ લેયર તરીકે જ કામ કરે છે. તો આ આપણે વાત કરી અત્યારે મેરિસ્ટોડમની. મેરિસ્ટોડમ એટલે અત્યારે વાત કરી ખાલી ઉપરના લેયરની વાત થઈ, હવે એના પછી આપણે મેડ્યુલા અને કોર્ટેક્સની વાત કરીએ. સો નેક્સ્ટ રિજન ઇઝ અ કોર્ટેક્સ રિજન એન્ડ ધીસ કોર્ટેક રિજન ઇઝ અ પ્રેઝન્ટ ઇન બિટવીન ધ મેરિસ્ટોડમ એન્ડ ધ મેડ્યુલા. મેડ્યુલા જે સૌથી નીચેનો પાર્ટ છે એટલે ઇનર પાર્ટ, અને ઉપરનો પાર્ટ છે એ મેરિસ્ટોડમ છે. આ બંને વચ્ચેનો જે રિજિયન આવે છે સેન્ટર પાર્ટ, ધીસ કોલ્ડ કોર્ટેક્સ એન્ડ ઓલ્સો અનધર નેમ ઇઝ અ ગ્રાઉન્ડ ટિશ્યુ, રાઈટ? સો ધીસ રિજિયન ઇઝ અ વેરી બ્રોડ રિજિયન, વેરી લાર્જ પાર્ટ ઓફ ધ મેન એક્સિસ. બ્રોડ રિજિયન છે, સૌથી મોટામાં મોટો રિજિયન કયો હોય છે, કોર્ટેક્સ હોય છે. એન્ડ ધીસ કોર્ટેક્સ ઇઝ મેડ અપ ઓફ ધ નેરો સેલ્સ ઇલોંગેટેડ પેરેન્કાઇમેટસ સેલ્સ. હવે સેલ્સ છે એ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના આવે છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ્સ કરશું અને તમે એને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરો ત્યારે તમને આની કેરેક્ટરિસ્ટિક્સ વિશે ખબર પડે. હવે જે સેલ્સનું નામ આપ્યું છે પેરેન્કાઇમેટસ સેલ્સ, સો નોર્મલી થ્રી ટાઈપ્સ ઓફ સેલ્સ આર ધ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટેક્સ. પેરેન્કાઇમેટસ સેલ્સ, કોલેનકાઇમેટસ સેલ્સ એન્ડ ધ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ. આ ત્રણે ત્રણના શેપ, સ્ટ્રક્ચર, એની એરેન્જમેન્ટ ડિફરન્ટ હોય છે. પેરેન્કાઇમેટસ સેલ્સ હોય છે ને એની અંદર ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ છે એ જોવા મળે છે, અને આનો જે શેપ હોય છે રેક્ટેન્ગ્યુલર લઈથી ઓક્ટેન્ગ્યુલર ટાઈપના શેપની અંદર આપણને ક્યારેક જોવા મળી જાય છે. સિલિન્ડ્રિકલ સેલ જોવા મળે છે, સિમ્પલ સેલ જે લંબચોરસ ટાઈપ હોય ને એ ટાઈપના સેલ્સ જોવા મળી જાય છે, રાઈટ? તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શેપ આની અંદર આપણને જોવા મળે છે. તો જે કોર્ટેક્સ છે નોર્મલી, જે અત્યારે આપણે સર્ગાશયમના મેઇન એક્સિસની વાત કરીએ, તો એની અંદર જે કોર્ટેક્સ છે એ નેરો ઇલોંગેટેડ સેલ છે. કેવા છે? નેરો ઇલોંગેટેડ સેલ્સ. એન્ડ ધીસ સેલ્સ આર ધ લૂઝ લેયર. મેં વાત કરી કે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ આર ધ પ્રેઝન્ટ ઇન અ કોર્ટેક્સ. તો કોર્ટેક્સની અંદર ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ ક્યારે જોવા મળે? જ્યારે એની એરેન્જમેન્ટ કોમ્પેક્ટ ના હોય, એટલે કે લૂઝલી એરેન્જમેન્ટ હોય, ત્યારે જ એની અંદર ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ એ જોવા મળે, વિથ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ બિટવીન ધેમ. એટલે બે સેલ્સ વચ્ચે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ એ જોવા મળે, જે આપણે ઇમેજની અંદર પરફેક્ટલી જોઈ શકીએ છીએ. જો આ ચાર સેલ છે, ચાર વચ્ચે સેલ્સની અહીંયા તમને એક જગ્યા જોવા મળે છે. આને ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ ધ લાસ્ટ રિજન ઇઝ મેડ્યુલા.
સો ધીસ મેડ્યુલા ઇઝ અ સેન્ટ્રલ પાર્ટ, એટલે કે સૌથી મિડલ પાર્ટ કયો, ઇનર પાર્ટ કયો, બધું એક જ થાય. એટલે એમાં કેવું છે કે આપણે જે રીતના વાત કરતા હોય એ રીતના, હવે બહારના લેયરને આપણે એપિડર્મિસ વાળા લેયરની વાત કરી અને વચ્ચે જે મિડલ પાર્ટ હતો એને આપણે કોર્ટેક્સ કીધું, તો આ સૌથી ઇનર પાર્ટ થાય, પણ એને સેન્ટ્રલ પાર્ટ કહેવાય છે. જ્યારે આપણે કોઈ રાઉન્ડને આપણે ઊંચો રાખીએ આ રીતનું, તમે જો ડ્રો કરું એ રીતના, તો આ છે એ મેડ્યુલા, જે ક્યાં હોય, સેન્ટર પાર્ટ હોય. અહીંયા વચ્ચેના પાર્ટમાં આપણને શું મળી જશે, કોર્ટેક્સ જોવા મળી જાય છે, રાઈટ? તો એ રીતની વાત કરી છે. સો ધીસ મેડ્યુલા ઇઝ અ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ મેઇન એક્સિસ એન્ડ ઇટ ઇઝ મેડ અપ ઓફ ધ થીક વોલ્ડ નેરો એન્ડ ધ ઇલોંગેટેડ સેલ્સ. આના જે સેલ્સ હશે એ પણ કેવા હશે, નેરો અને ઇલોંગેટેડ હોય છે. એન્ડ ઇન ધીસ રિજિયન ધ સેલ્સ આર ટુ વોલ્ડ. મેડ્યુલા જે છે ને એના બે વોલ્ડ હોય છે. આ એટલે આટલી ડાર્ક છે એ લાઈન બતાવેલી છે, જે અહીંયાથી ડિફરન્શિએટ થાય છે કોર્ટેક્સ રિજિયનથી, રાઈટ? એન્ડ ધીસ મેડ્યુલા ફંક્શન્સ ઓફ ધ ટ્રાન્સપોર્ટ ઓફ ધ વોટર એન્ડ ધ ફૂડ્સ ટુ અધર પાર્ટ્સ. મેડ્યુલા છે એક પ્રકારનું કન્ડક્ટિંગ ટિશ્યુ છે. શું છે? કન્ડક્ટિંગ ટિશ્યુ, જે ફૂડ અને વોટર આ બંનેનું શું કરે છે, ટ્રાન્સપોર્ટેશન કરે છે. સો ઇટ ઇઝ નોન એઝ અ કન્ડક્ટિંગ રિજિયન. એટલા માટે એને કેવું રિજિયન કહેવામાં આવે છે, કન્ડક્ટિંગ રિજિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણી વાત થઈ આ મેન એક્સિસની, મેન સ્ટેમ જે હતું એની વાત કરી, ક્લિયર? આઉટર મોસ્ટ લેયર ઇઝ અ મેરિસ્ટોડમ. કોર્ટેક્સ રિજિયન બિટવીન ધ મેરિસ્ટોડમ એન્ડ ધ મેડ્યુલા, રાઈટ? એન્ડ વેરી લાર્જ રિજિયન ઓફ ધ કોર્ટેક્સ ઇન ધ મેન સ્ટેમ. એન્ડ ધીસ મેડ્યુલા ઇઝ અ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ સ્ટેમ, મેન સ્ટેમ. એન્ડ ધીસ મેડ્યુલા આર ધ કન્સિસ્ટ ઓફ ટુ વોલ્ડ, રાઈટ? ડબલ લેયર હોય છે, ડબલ વોલ્ડ હોય છે આની અંદર. એન્ડ ધીસ રિજિયન ઇઝ અ કન્ડક્ટિંગ રિજિયન, જે ફૂડ અને વોટર છે એનું શું કરે છે, ટ્રાન્સપોર્ટેશન કરે છે એક પાર્ટ ટુ બીજા પાર્ટ સુધી એને પહોંચાડવામાં હેલ્પફુલ થાય છે. તો અહીંયા આપણે વાત કરીએ અત્યારે મેઇન સ્ટેમની. હવે એના પછી આપણે જોઈએ એના લીફનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર, રાઈટ? તો લીફ કેવું દેખાય છે. સો લીફ છે એનું આપણે અહીંયા ક્લિયરલી એક ઇમેજ જોઈ શકીએ છીએ. આ માઇક્રોસ્કોપની અંદર આ પ્રકારની ઇમેજ દેખાયેલી છે, એટલા માટે આ પ્રકારની ડ્રો કરેલી છે. જ્યારે આપણે લીફનો ટ્રાન્સવર્સ સેક્શન્સ લઈએ ત્યારની વાત કરીએ, સો ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ લીફ જસ્ટ લાઈક ધ સિમિલર લુકિંગ અ મેન એક્સિસ. જે મેન એક્સિસ દેખાય છે ને એ જ ટાઈપનું હોય છે, પણ આનો શેપ છે એ થોડોક ડિફરન્ટ છે. ધ લીફ ઇઝ ડિફરન્શિએટ ઇન ટુ થ્રી રિજિયન, રાઈટ? જેવી રીતના મેન એક્સિસમાં હતું એવી રીતના આઉટર મોસ્ટ લેયર ઇઝ અ મેરિસ્ટોડમ, સેન્ટર ઇઝ અ મેડ્યુલા, એન્ડ ઇન મેડ્યુલા એન્ડ ધ મેરિસ્ટોડમ બિટવીન ધ કોર્ટેક્સ રિજિયન, વચ્ચેનો પાર્ટ જે હોય છે કોર્ટેક્સ રિજિયન હોય છે, અને સૌથી સેન્ટરનો પાર્ટ હોય છે મેડ્યુલા હોય છે, અને આઉટર મોસ્ટ લેયર ઇઝ અ મેરિસ્ટોડમ. એન્ડ ધીસ મેરિસ્ટોડમ ઇઝ ઓલ્સો અનધર નેમ ઇઝ અ એપિડર્મિસ, રાઈટ? તો હવે એના ઉપર આપણે એક એક વાત કરીએ. સો ધીસ મેરિસ્ટોડમ ઇઝ અ સિંગલ થીક આઉટર મોસ્ટ લેયર એન્ડ ઇટ ઇઝ અ મેડ અપ ઓફ ધ કમ્પેક્ટલી એરેન્જમેન્ટ કોલ્યુમિનાર સેલ્સ. એપિડર્મિસ હંમેશા કેવી હોય છે, કમ્પેક્ટલી એરેન્જમેન્ટ હોય છે. એની અંદર ક્યાંય આપણને ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ છે એ જોવા મળશે નહીં. જો ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ ક્યારેય પણ આઉટર વોલની અંદર હોય ને, તો બહારથી કોઈ ફંજાઈ છે, બેક્ટેરિયા છે, ઇઝીલી શું કરી નાખે છે, એની અંદર ડાયરેક્ટ એન્ટર થઈ જાય છે. એટલા માટે બહારનું જે લેયર હોય છે પ્રોટેક્ટિવ લેયર હોય છે, અને પ્રોટેક્ટિવ લેયર હંમેશા કેવું હોય છે, કોમ્પેક્ટ હોય છે, એની હાર્ડલી એરેન્જમેન્ટ હોય છે, એની અંદર ક્યાંય આપણને ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ છે એ જોવા મળશે નહીં. એન્ડ ઇટ ઇઝ મેડ અપ ઓફ ધ સ્મોલ રેડિયલી ઇલોંગેટેડ મેરિસ્ટેમેટિક સેલ્સ. આના જે સેલ્સ છે એ કેવા છે, મેરિસ્ટેમેટિક સેલ્સ. એન્ડ ધીસ સેલ્સ હેવ અ રિઝર્વ ફૂડ મટીરિયલ્સ એન્ડ ક્રોમેટોફોર્સ. આ સેલ્સની અંદર આપણને ક્રોમેટોફોર છે, એટલે કે કલર કમ્પાઉન્ડ પણ પ્રેઝન્ટ હશે, એન્ડ રિઝર્વ ફૂડ મટીરિયલ્સ આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધીસ રિજિયન, રાઈટ? એન્ડ મેરિસ્ટોડમ ફંક્શન એઝ અ પ્રોટેક્ટિવ લેયર્સ, રાઈટ? એ એકવાર વાત થઈ ગઈ, આપણે સ્ટાર્ટિંગ ત્યાંથી કહ્યું હતું. દેન અનધર રિજિયન ઇઝ અ કોર્ટેક્સ રિજિયન, એન્ડ ધીસ રિજિયન આર બિલો ધ મેરિસ્ટોડમ. મેરિસ્ટોડમના એક્ઝેક્ટ નીચેના ભાગમાં આ રિજિયન આપણને જોવા મળે
चेन दिस कॉर्टेक्स रीजन इज प्रेजेंट इन बिटवीन द मेरिस्टोडम एंड द मेड्युला. આ લાઇન છે અમુક અમુક એ બધામાં સિમિલર આવતી હોય છે. આપણે ખાલી એની કેરેક્ટરિસ્ટિક્સ જ યાદ રાખવાની છે, બાકી કેરેક્ટર છે એ તમને યાદ રહી જાય તો રાઇટિંગ પોર્શન્સમાં કેવું છે, બધું સિમિલર છે. ઉપર જેવું હતું એવું જ આની અંદર છે. એન્ડ ધીસ કોર્ટેક્સ ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ થીન વોલ્ડ પેરેન્કાઇમેટસ સેલ્સ. આની અંદર કેવા વોલ્ડ છે, થીન વોલ્ડ પેરેન્કાઇમેટસ સેલ્સ એ જોવા મળે છે. એન્ડ રિઝર્વ ફૂડ મટીરિયલ્સ આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધીસ રિજિયન એન્ડ વેરી હાઈ, વેરી રિચ ઇન લેવલ, રાઈટ. સૌથી વધારે પ્રમાણમાં જો રિઝર્વ ફૂડ મટીરિયલ ક્યાંય સ્ટોર થતું હોય લીફમાં તો એ કોર્ટેક્સવાળા પાર્ટની અંદર, રાઈટ. એન્ડ ઇટ ઇઝ અ થિકેસ્ટ ઇન ધ મિડરિપ રિજિયન એન્ડ યુનિફોર્મલી નેરો ટુવર્ડ ધ બ્લેડ્સ. મિડરિપ આર ઓલ્સો પ્રેઝન્ટ અને આની અંદર મિડરિપ છે એકદમ થીક જોવા મળે છે, રાઈટ. બ્લેડ એટલે બાજુ બાજુનો જે પાર્ટ્સ હોય ને એની વાત છે, રાઈટ. અહીંયા મેં માની લ્યો આ લીફ મેં ડ્રો કર્યું, રાઈટ. આ સર્ગાશમનું લીફ હોય તો વચ્ચેનો પાર્ટ છે શું, જે મિડરિપ છે, રાઈટ. આ વચ્ચેનો પાર્ટ મિડરિપ, તો એના બાકીનો જે બ્લેન્ક પાર્ટ તમે જોવો છો ને, ધીસ ઇઝ અ બ્લેડ. આને શું કહેવામાં આવે છે, બ્લેડ તરીકે જ ઓળખવામાં આવે છે. ધેન સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ મેડ્યુલા, રાઈટ. એન્ડ ધીસ ઇઝ કન્સિસ્ટ ઓફ થીક વોલ્ડ નેરો ઇલોંગેટેડ સેલ્સ એન્ડ ફંક્શન સિમિલર ટુ મેન એક્સિસ, રાઈટ. શું હતું, કન્ડક્ટિંગ રિજિયન એટલે કે ફૂડ એન્ડ ધ વોટર્સ આર ધ ટ્રાન્સપોર્ટ ટુ અનધર પાર્ટ. એક પાર્ટથી બીજા પાર્ટ સુધી એ ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકતું હોય છે. સો અત્યારે આપણે વાત કરીએ લીફની વાત કરી. દેન લીફની અંદર તમે બે સ્ટ્રક્ચર જોયા હોય તો આ કોમન વસ્તુ હતી. હવે એના આપણે હું તમને સ્ટેપની વાત કરું તો કયા સ્ટેપ હતા એ, 1 મિનિટ. યસ, હિયર થ્રી નેમ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ નેમ. એપિડર્મિસ દેટ મીન્સ મેરિસ્ટોડમ્સ, કોર્ટેક્સ એન્ડ ધીસ મેડ્યુલા. વી આર નોન અબાઉટ ધીસ થ્રી ટર્મ્સ, બટ વી આર અનનોન અબાઉટ ધીસ ટર્મ. ફર્સ્ટ ઇઝ અ ક્રિપ્ટોબ્લાસ્ટ, ક્રિપ્ટોસ્ટોમાટા એન્ડ ધ પેરાફાઇસિસ. આ ત્રણ વર્ડ છે તમારા માટે નવા છે, તો આ વર્ડને હવે આપણે સમજવાના છે કે વોટ ઇઝ અ ક્રિપ્ટોબ્લાસ્ટ, વોટ ઇઝ અ ક્રિપ્ટોસ્ટોમાટા એન્ડ વોટ ઇઝ અ પેરાફાઇસિસ. તો આ વર્ડની હવે આપણે વાત કરીએ. અને લીફની અંદર જ્યારે આપણે ટ્રાન્સવર્સ સેક્શન્સ લઈએ ત્યારે જ આ રિજિયન આપણને જોવા મળે છે. અને આ ક્રિપ્ટોસ્ટોમાટા છે એ વર્ડ છે, એકચ્યુઅલી આપણે જ્યારે ક્લાસિફિકેશન ભણતા હતા સિસ્ટમેટિકલ પોઝિશન્સ ઓફ ધ સર્ગેશમ, રાઈટ, ત્યારે આ વર્ડ આઈ થિંક આવી ગયો છે. પેરાફાઇસિસ વર્ડ પણ આવી ગયો છે અને ક્રિપ્ટોસ્ટોમાટા પણ આવી ગયો છે. સો વોટ ઇઝ અ ક્રિપ્ટોસ્ટોમાટા? સો ઓન ધ બોથ સરફેસ ઓફ ધ લીફ, એટલે લીફની બંને બાજુએ, દે આર ધ પ્રેઝન્ટ મેની સ્ટરાઇલ કેવિટીઝ. સ્ટરાઇલ કેવિટીઝ દેટ મીન્સ ધીઝ કેવિટીઝ આર ધ નોટ ઇન્વોલ્વ ઇન ધ રિપ્રોડક્શન્સ. હવે જો તમને ખ્યાલ હોય, યાદ હોય, જ્યારે મેં આપણે ક્લાસિફિકેશન સ્ટડી કરતા ત્યારે કેરેક્ટરિસ્ટિક્સની અંદર વાત થયેલી છે, મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સમાં, કે એકચ્યુઅલી ટુ ટાઈપ્સ ઓફ કેવિટીઝ આર ધ પ્રેઝન્ટ ઇન ધ સર્ગાશન. ફર્સ્ટ સ્ટરાઇલ કેવિટીઝ એન્ડ અનધર ઇઝ અ ફર્ટાઇલ કેવિટી. સો ધીસ ફર્ટાઇલ કેવિટીઝ ઓલ્સો નોન એઝ અ કોન્સેપ્ટ ટેકલ્સ, રાઈટ. એન્ડ એકચ્યુઅલી ધીસ કોન્સેપ્ટેકલ્સ આર ધ ડિવાઇડેડ ઇન્ટુ ટુ રિજિયન્સ, ટુ પાર્ટ્સ, મેલ કોન્સેપ્ટેકલ્સ એન્ડ ધ ફિમેલ કોન્સેપ્ટેકલ્સ. એન્ડ ધીસ કોન્સેપ્ટેકલ્સ આર ધ પ્રેઝન્ટ ધ ડિફરન્ટ બ્રાન્ચીસ, ડિફરન્ટ લીફ, રાઈટ. એના ઉપર ડિપેન્ડ્સ હોય છે સ્પીસીસ ઉપર, બટ કેવિટીઝ આર ધ ડિફરન્સ. મેલ કોન્સેપ્ટેકલ્સ એન્ડ ફિમેલ કોન્સેપ્ટેકલ્સ આર ધ નોટ પ્રેઝન્ટ ઇન ધ વન કેવિટીઝ. બંને જે કેવિટીઝ છે અલગ અલગ હોય છે. પણ એ ક્યારે આ બધું પોસિબલ છે, જ્યારે ફર્ટાઇલ કેવિટી હોય ત્યારે. બટ હિયર કેવિટીઝ ઇઝ અ સ્ટરાઇલ, ધેટ્સ વાય ધીસ કોલ્ડ ક્રિપ્ટોસ્ટોમાટા એન્ડ અનધર નેમ ઇઝ અ ક્રિપ્ટો બ્લાસ્ટ. તો 1 માર્ક્સની અંદર જ્યારે પૂછાય કે વોટ ઇઝ અ ક્રિપ્ટોસ્ટોમાટા ઓર તો વોટ ઇઝ અ ક્રિપ્ટો બ્લાસ્ટ, સિંગલ લાઇનની અંદર આન્સર આવે છે કે સ્ટરાઇલ કેવિટીઝ ઇઝ ઓલ્સો કોલ્ડ ક્રિપ્ટોસ્ટોમાટા એન્ડ ધ ક્રિપ્ટો બ્લાસ્ટ. જ્યારે કોન્સેપ્ટ ટેકલ હોય છે
કેવું હોય છે, સ્ટરાઇલ કેવિટીઝ હોય છે, સ્ટરાઇલ કોન્સેપ્ટેકલ હોય છે, જ્યારે એને ક્રિપ્ટોસ્ટોમાટા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ ફ્લાસ્ક શેપ સ્ટ્રક્ચર એન્ડ વિચ ઓપન ઓન ધ સરફેસ, અને સરફેસની બાજુ ઓપન થાય છે લાઇટ લીફમાં, અને નાના નાના પોર્સ જે જોવા મળે છે એને આપણે ઓસ્ટિયોલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. કયા નામથી ઓળખાય છે? ઓસ્ટિયોલ. તો જે ફ્લાસ્ક જેવું સ્ટ્રક્ચર્સ જે જોવા મળે છે, વન મિનિટ, પાછા આપણે આવી જાય, રિટર્ન થઈ જાય. જે ફ્લાસ્ક જેવું સ્ટ્રક્ચર જે જોવા મળશે, રાઈટ, ફ્લાસ્ક કેવો હોય છે આપણે બધા કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છીએ, રાઈટ. તો આ ફ્લાસ્ક જેવું જે સ્ટ્રક્ચર જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? ઓસ્ટિયોલ્સ, રાઈટ. ધ વોલ ઓફ ધ ક્રિપ્ટોસ્ટોમાટા, આ ક્રિપ્ટોસ્ટોમાટાની વાત થાય છે, રાઈટ, કે જે ફર્ટાઇલ કેવિટી નથી. હા, કેવી નથી, રાઈટ. સો ધ વોલ ઓફ ધ ક્રિપ્ટોસ્ટોમાટા ઇઝ મેડ અપ ઓફ ધ ક્રોમેટોફોર, સ્ટરાઇલ સેલ્સ, આનાથી એ બનેલી હોય છે. મેની બ્રાન્ચ મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટ્સ અરાઇઝ ફ્રોમ ધ વોલ ઓફ ધ કોન્સેપ્ટ ટેકર. ઘણી બધી અનબ્રાન્ચેડ, એટલે એમાંથી સિંગલ બ્રાન્ચ હોય. અનબ્રાન્ચેડ કેને કહીએ? આ જે સિંગલ જોવા મળે, ધીસ ઇઝ અ અનબ્રાન્ચેડ, આમાંથી કોઈ બીજી બ્રાન્ચ છે એ નીકળતી નથી. જો આવી રીતની એકાદી બ્રાન્ચ નીકળી જાય, સો ધીસ સ્ટ્રક્ચર ઇઝ અ બ્રાન્ચેડ સ્ટ્રક્ચર, રાઈટ. મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટ્સની વાત કહી રહી છે. આ કોન્સેપ્ટેકલ્સની અંદરથી નીકળતી ઘણી વખત આપણને જોવા મળે છે. સો ધીસ ટાઈપ ઓફ ધ અનબ્રાન્ચેડ મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટ્સ આર ધ પ્રેઝન્ટ. ધીસ સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ પેરાફાઇસિસ. જે આપણે કેવિટીઝની અંદર આ ટાઈપની કેવિટી હતી ને, આ કેવિટીઝની અંદર જે આપણે આ સ્ટ્રક્ચર જોયું હતું, રાઈટ, આવી ફિલામેન્ટ્સ જેવું સ્ટ્રક્ચર છે. સો ધીસ ફિલામેન્ટ ઇઝ કોલ્ડ પેરાફાઇસિસ. અને શું કહેવાય છે? પેરાફાઇસિસ. આ પેરાફાઇસિસ એ ક્યારેય પણ રિપ્રોડક્શન્સની અંદર હેલ્પ કરશે નહીં, બટ ધીસ પેરાફાઇસિસ સ્ટ્રક્ચર આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધ મેલ કોન્સેપ્ટેકલ્સ એન્ડ ધ ફિમેલ કોન્સેપ્ટેકલ્સ. જ્યારે આપણે મેલ અને ફિમેલ કોન્સેપ્ટેકલ્સની વાત કરશું, ત્યારે પણ આપણને પેરાફાઇસિસ સ્ટ્રક્ચર એ જોવાતો મળશે. ધીસ પેરાફાઇસિસ આર પ્રેઝન્ટ ઇન રિપ્રોડક્ટિવ પાર્ટ્સ, રાઈટ, એની અંદર પણ આ જોવા મળે છે. એન્ડ અનધર ઇઝ એર બ્લેડર્સ, એન્ડ ધીસ ઇઝ અ લાસ્ટ પાર્ટ ઓફ ધ એનાટોમિકલ પાર્ટ્સ, રાઈટ. સૌથી છેલ્લો પાર્ટ છે એર બ્લેડર. હવે એર બ્લેડરની વાત થઈ હતી કે જે આપણને એર બ્લેડર્સ જોવા મળે છે, ફુગા જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે. ધીસ એર બ્લેડર આર ધ હેલ્પિંગ ઇન ધ ફ્લોટિંગ, આપણને તરવા માટે. એટલે કે જે સર્ગાશમ છે એ આપણને વાત થઈ હતી, અકરન્સની અંદર જોયું હતું કે પાણીની અંદર ફ્રી ફ્લોટિંગ હોય છે, એની રીતના તરતું હોય છે. પણ ક્યારે તરી શકે? જ્યારે એની અંદર આવા એર બબલ્સ, એર કેવિટીઝ, એર બ્લેડર્સ જ્યારે પ્રેઝન્ટ હોય છે ત્યારે. તો એ એર બ્લેડર્સનું આપણે જો સ્ટ્રક્ચર થોડુંક ઓબ્ઝર્વ કરીએ તો કેવું દેખાય છે. સો ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ એર બ્લેડર ઇઝ ઓલ્સો સિમિલર લાઇક ધ મેન એક્સિસ એન્ડ ધ લીફ, નોટ ડિફરન્સિએટ આર ધ હ્યુજ. વધારે પડતો કોઈ ડિફરન્સ એની અંદર જોવા મળશે નહીં. ધીસ એર બ્લેડર્સ આર ધ ડિફરન્સ ઇન ટુ ઓનલી ટુ રિજિયન્સ હિયર, નોટ અ થ્રી રિજિયન્સ હિયર. મેડ્યુલા રિજન ઇઝ એબ્સોલ્યુટલી એબ્સન્ટ, રાઈટ. સો હિયર ઓનલી ટુ રિજન્સ આર ધ ક્લિયરલી ઓબ્ઝર્વ. આઉટર લેયર ઇઝ મેરિસ્ટોડમ એન્ડ બિટવીન એર કેવિટીઝ એન્ડ ધ મેરિસ્ટોડમ બિટવીન ધ કોર્ટેક્સ રિજન એન્ડ ધ સેન્ટ્રલ પાર્ટ ઇઝ એમ યુઝ પાર્ટ ઓફ ધ કેવિટીઝ, રાઈટ. તો અહીંયા વધારે જે પાર્ટ છે એ કવર થયેલો છે એર કેવિટીઝથી, રાઈટ. જે આપણે સેન્ટ્રલ પાર્ટ અત્યાર સુધી આપણે મેડ્યુલા જોતા હતા, બટ હિયર મેડ્યુલા રિજન ઇઝ એબ્સન્ટ, રાઈટ. તો એનાટોમિકલ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ એર બ્લેડર્સમાં, તો અહીંયા આપણને ખાલી બે રિજન જોવા મળે છે. તો આ બંને રિજનની જે કેરેક્ટરિસ્ટિક્સ છે સિમિલર રહેશે, રાઈટ. એટલે વધારે આપણે આમાં ટાઈમ હવે નહીં બગાડીએ, હવે તમને લોકોને આઈડિયા આવી ગયો છે, રાઈટ. તો મેરિસ્ટોડમ ઇઝ અ સિંગલ લેયર એન્ડ રેડિયલી ઇલોંગેટેડ નેરો સેલ્સ, રાઈટ, આનાથી બનેલું હોય છે. એન્ડ વિચ આર ધ એન્વેલોપ વિથ ધ મ્યુસિલેજિનસ લેયર. હવે એર બ્લેડરની આ એક ખાસિયત છે કે એનું જે મેરિસ્ટોડમ છે ને, એની આજુબાજુ મ્યુસિલેજિનસ લેયર છે એ આવેલું હોય છે, ચમકતું હોય, દેખાય. મ્યુસિલેજિનસ લેયર હોય ને જ્યારે, ત્યારે એ ચમકતું દેખાય.
અને આપણે મેઇન એક્સિસમાં જોયું હતું મ્યુસિલેજિનસ જે ક્યુટિકલ સી ક્યારે પ્રેઝન્ટ આવે છે, જ્યારે મેઇન એક્સિસ છે એ મેચ્યોર થાય છે ત્યારે, રાઈટ. ધેન અનધર રિજિયન ઇઝ અ કોર્ટેક્સ એન્ડ ઇનર ટુ મેરિસ્ટોડમ ઇઝ 4 to 8 લેયર ઓફ ધ પેરેન્ટ કાયમેટસ કોર્ટેક્સ, રાઈટ. એન્ડ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ એર કેવિટીઝ એર બ્લેડર ઇઝ ઓક્યુપાઈડ અ લાર્જ એર કેવિટીઝ. જે સેન્ટ્રલ પાર્ટ છે એમાં મેડ્યુલા નથી, એની જગ્યાએ શું આવી ગયું છે, એર કેવિટીઝ, અને સૌથી મોટામાં મોટો પાર્ટ છે કવર કરેલો હોય છે. એન્ડ ધીસ એર બ્લેડર્સ હેલ્પ્સ ઇન ધ બ્યુઅન્સી ફોર્સ, એટલે એના ઉપરની બાજુ તરવામાં હેલ્પફુલ થાય છે. એન્ડ ધ ગેસિયસ એક્સચેન્જ, અને એનું બીજું મુખ્યત્વે જે ફંક્શન છે કયું છે, જે ગેસિયસ છે એન્વાયરમેન્ટમાંથી ડાયરેક્ટ પ્લાન્ટ્સની અંદર જે ગેસ છે એને શું કરવાનું કામ કરે છે, એક્સચેન્જ કરવાનું કામ કરે છે. જે આ ક્લિયરની આપણે આ ઇમેજની અંદર ક્લિયરલી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ઓનલી ટુ રિજિયન આ ઇન ધ ઇન ટુ ડિસ્ટિંગ્યુઅસ ધીસ એર બ્લેડર. આઉટર મોસ્ટ લેયર ઇઝ અ મેરિસ્ટોડમ એન્ડ ધેન બિલો લેયર ઇઝ અ કોર્ટેક્સ એન્ડ ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ હ્યુજ કે એર કેવિટીઝ, રાઈટ. તો ત્રણ પાર્ટ છે એની અંદર ડિફરન્શિએટ થાય છે. નોર્મલી આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ ઓનલી ટુ રિજિયન્સ, રાઈટ, મેરિસ્ટોડમ અને કોર્ટેક્સ. એર કેવિટીને કોઈ લેયર આપવાની જરૂર હોતી નથી, એ આપણે ખાલી કોર્ટેક્સ લખતા હોય એની સાથે કહી દેવાનું હોય છે. તેમ રિપ્રોડક્શન પાર્ટની આપણે વાત કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર, રાઈટ. તો સર્ગાશ્રમ જે કેટલા પ્રકારના રિપ્રોડક્શન્સથી એ રિપ્રોડ્યુસ થાય છે એ આપણે ડિટેલ્સમાં આપણે જોવાના છીએ.